તહેવાર વિશે જોયું અને એમાં આપણે જોયું હતું જન્માષ્ટમી રક્ષાબંધન. એટલે જન્માષ્ટમી મેં લખાયું અને રક્ષાબંધનની આપણે ચર્ચા કરી. આજે આપણે નિબંધ જોવાના છીએ કે વૃક્ષો. એમના ફૂલની માટી હોય રેતી હોય
છે ને ભાઈ, આવો આપણા ઘરનો નિયમ નથી, કુદરતનો નિયમ છે, વૈજ્ઞાનિક નિયમ કે જ્યાં ઠંડક હોય ત્યાં વાદળા વરસે, પાણી વરસાદ આવે, એટલે વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય. પછી ભાઈ આવ્યું ઔષધ દવા. પણ બને તો આપણા જન્મદિવસમાં
માવજત કરવાની. તો આપણે એમ થાય કે જે એની જોડેથી લીધું ને એમાંથી એક કંઈક આપ્યું, બરોબર? આ રીતે વૃક્ષો આપણા મિત્રો છે, કેમ કે આપણને ઘણું બધું આપે છે. તો આ રીતે આપણે નિબંધ લખવાનું છે. ચલો લખવાની શરૂઆત કરીએ. ભાઈ જે આટલું બધું છે, તમે એક વિચાર કરો, વિચારે ના કરાયો, કેમ કે એમને કહે તમે ચિત્ર દોરો, ચિત્ર ડ્રોઈંગ કરો, તો એમાં કલર કેવો પૂરો રંગ, તો કે મેં મને ગમે ને એવો સરસ અલગ અલગ કલર પૂરી. તો આ ધરતી પર પણ, પૃથ્વી પર બધું સફેદ બાવા જેવું, સફેદ 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 સફેદ, ગમે ગમે. તો કઈ વૃક્ષો તમે બગીચામાં જાઓ ને, નાનું નાનું સરસ ઘાસ જોવો, ફૂલ છોડ જોવો, વૃક્ષ જોવો, તમારી આંખોને ઠંડક પહોંચે, મજા આવે. હાશ આજે ઘણા તો કે સવારે બગીચામાં ચાલવું જોઈએ, આંખો માટે સારું. ધરતીની શોભા છે વૃક્ષ. ચલો ને હવે તો અત્યારે સરસ ચોમાસું ચાલે છે, એ વરસાદમાં જ્યાં માટી હોય ત્યાં સુધી સરસ ઊંટું સરસ ઘાસ ઉગી નીકળ્યું, ચારે બાજુ મજા આવે. જો વૃક્ષો વિશે બધું આવી જાય, છોડથી માંડીને દસથી માંડીને મોટા ઝાડ.